પ્રી મોન્સુન પહેલાં મહત્વની મીટિંગ યોજવામાં આવી ઉચાણવાળા આશ્રય સ્થાનોને પણ ચકાસણી થઈ ચૂકી છે ખાસ કરીને નવું સોફ્ટવેર પણ ડેવલપ થઈ રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે જે આવનારા દિવસોમાં લોન્ચ કરાશે તેવું જિલ્લા અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા દ્વારા કહેવામાં આવ્યું છે નગરપાલિકામાં પણ તમામ ઓફિસ સાથે જે પંપની વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વનું છે જિલ્લા અધિક નિવાસી કલેક્ટર હર્ષદ વોરા દ્વારા મહત્વના નિવેદનો આપવામાં આવ્યા છે જ્યારે પ્રી મોન્સૂનની પહેલાં જે મીટિંગ કરવામાં આવી હતી તેમાં ઉંચાણવાળા આશ્રય સ્થાનોની પણ ચકાસણી થઈ ચૂકી છે એક નવું સોફ્ટવેર પણ ડેવલપ થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં લોન્ચ થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું નગરપાલિકામાં પણ તમામ ઓફિસરો સાથે ડી વોટર પંપની વ્યવસ્થા કરાઈ છે જરૂર જણાશે તો નવા યંત્રો પણ ભાડે લાવીશું તેવું જિલ્લા અધિક ખાસ કરીને પ્રી મોન્સૂન માટેની મિટિંગ આમ તો નાના પાયે તાવતે વાવાઝોડા પહેલાં થઈ ગયેલી હતી પણ એ દિવસોમાં અધિકારીશ્રીઓ વાવાઝોડાની તૈયારીમાં હોય અત્યારે ફૂલ ફ્લેશ મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને ફૂલ ફ્લેશ મિટિંગ જે હતી તેમાં નેશનલ હાઈવે ઓથોરિટી રોડ એન્ડ બિલ્ડિંગ ઇરિગેશન એસઆરપીના કેમ્પમાં જે તરવૈયાઓ વગેરે હોય છે સાધનોને ફરીથી ચેક કરી લેવા ડીઝલ જનરેટર અક્ષર લાઇટ વગેરે એના માટે મિટિંગ બોલાવેલી હતી ઊંચાણવાળા આશ્રયસ્થાનો એની સાથે કોવિડની ત્રીજી લહેર દરમિયાન પણ વરસાદ જ્યારે આવે તો બંને ક્લેશ ના થાય વીજ પુરવઠો ખોરવાય નહીં પી ખાસ કરીને યુજીવીસીએલમાં અલગ અલગ નોડલ હોય છે એની જગ્યાએ એક જ સિનિયર અધિકારીને અમે નોડલ નિમ્યા છે જેથી અમારા બે ગામ જેમ કે ધોલેરાના બોટાદમાં જાય છે તો એના માટે બોટાદ જિલ્લા સાથે સંકલન ના કરવું પડે એક જ નોડલની નિમણૂક કરી છે સેમ નેશનલ હાઇવેમાં અને આરએનબીમાં પણ ઘણા બધા અધિકારીઓ હોય છે એટલે સિંગલ હેન્ડેડ અમે એ સિસ્ટમ અહીંયા શરૂ કરી છે અમે એક નવું સોફ્ટવેર પણ આવનારા દિવસમાં કલેક્ટર સાહેબે સ્પેશિયલ રસ લઈને તૈયાર કરાયું છે જેથી નજીકમાં રેસ્ક્યુ ક્યાં થઈ શકે નજીકમાં હોસ્પિટલની સગવડ ક્યાં ફિંગરથી ટચ કરવાથી થઈ શકે એની પણ અમારી તૈયારી છે જે આવનારા દિવસોમાં લોન્ચ થશે સર કોઈ એરિયા એવો આઈડેન્ટિફાય છે કે સામાન્ય રીતે વરસાદમાં પાણી તો ગામોને લઈને ખાસ કરીને બે વિસ્તારો છે કોર્પોરેશન વિસ્તારમાં કોર્પોરેશન આ કામ કરતું હોય છે બીજો વિસ્તાર નગરપાલિકાનો છે જેમાં ડી વોટરિંગ પંપની જરૂરિયાત પડતી હોય છે લો લાઇનમાં આપણી જે નગરપાલિકાઓમાં છે એમાં પ્રાદેશિક નિયામક નગરપાલિકા સાથે તાલમેલ નિભાવી અને ચીફ ઓફિસર સાથે આમાં ચર્ચા કરી છે વોટર સપ્લાય બોર્ડને પણ એમના ડી વોટરિંગ પંપ તૈયાર રાખવા કીધું છે બીજી જે પણ એજન્સીઓ પાસે છે એની એક યાદી અમે તૈયાર કરી છે અને ક્યાંક વધારે તકલીફ હોય તો ભાડે લઈ શકાય એ માટેનું પણ અમે આયોજન કર્યું છે કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારીના નેતૃત્વ હેઠળ ખૂબ સારું આયોજન બીજી લહેરમાં પણ થયેલું આવનારા દિવસોમાં આશ્રય સ્થાનો ક્લેશ ના થાય હોસ્પિટલમાં બેડ બદલવા ડોનેશનથી અથવા સરકારની ગ્રાન્ટમાંથી પૂરતા ઓક્સિજન પ્લાન્ટની તૈયારી કરી લેવી ઓક્સિજન પ્લાન્ટ માટે ડોનેશન મેળવવા અને ચાલુ માસના અંત સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવી એવું ચોક્કસ આયોજન અહીંથી કરવામાં આવ્યું છે

એના પ્રમાણે અમે ચાલુ બેઠક અમે ગયા અઠવાડિયામાં બોલાવીએ સો કેસ માટેની સિદ્ધિ બોલાવી છે ગુજરાતમાં સૌથી પહેલી આટલા મોટા કેસોની અમદાવાદ ખાતે આ બેઠક મળેલી અત્યાર સુધીમાં સોળ જેટલી એફઆઈઆર અમે નોંધાવી છે કોઈ પણ જમીન પચાવી ન પાડે એવા આશયથી સરકારશ્રી બહુ ક્રાંતિકારી કાયદો લાવ્યા છે અને અમદાવાદ જિલ્લામાં અમને ચારસો જેટલી અરજીઓ પણ મળી છે પાસ્ટ સહિત અમે એકસો ત્રીસ અરજીનો નિકાલ કર્યો છે અને આગામી પંદરેક દિવસમાં બીજા સો કેસ માટેની અમે તૈયારી પણ શરૂ કરી છે લગભગ સોળ જેટલી એફઆઈઆર અને પિસ્તાલીસ જેટલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અંદાજે ચારસો કરોડ જેટલી જમીનો આનાથી ખાલી થશે અને જમીન જે દબાવી નાખવાની પ્રવૃત્તિ ચાલે છે મારી માલિકીઓ અને બીજો માણસ ઘૂસી જાય અને અત્યાર સુધી કાયદાકીય કશું નહોતું થઈ શકતું એ માટે સરકારે ક્રાંતિકારી કાયદો લેન્ડ ગ્રેબિંગ લાવ્યો છે એક અઠવાડિયે દર અઠવાડિયે અમારી સમીક્ષા પણ સરકારશ્રીમાંથી થાય છે અને અમદાવાદ જિલ્લામાં આ પ્રમાણ વધારે હોવાથી અમારી નૈતિક જવાબદારી પણ આમાં વધે છે સરકાર કોઈ ચોક્કસ કોમ્યુનિટીના નામ લેવા યોગ્ય નથી લાગતા પણ જેમ કે જુહાપુરામાં નજીર વોરા ગોતા અને ચાંદલોડિયામાં કેટલાક રબારીઓ દ્વારા જમીનો દબાવવામાં આવેલી હતી કેટલીક પાંજરાપોળ જેવી સંસ્થાઓની જમીન પણ દબાવવામાં આવી હતી આમાં સરકારશ્રીનો એક જ સ્પષ્ટ આશય છે કે કોઈપણ તત્વને આમાં લેન્ડ ગ્રેબિંગ કરશે એને છોડવામાં નહીં આવે અને જિલ્લા તંત્ર પણ એ નામો તપાસ કરીને મૂકે છે એની કમિટી હોય છે અને કમિટી જ્યારે મળે એના અડતાલીસ કલાકમાં જ એફઆઈઆર નોંધાઈને એરેસ્ટ થાય એવું જિલ્લા